राज्य भर में वरसादी आगमन कमोसमी वरसाद थता जगतना तात थयो छे। निराश जगतना तात आकाश सामे मीट माडी ने बैठो हतो कि वरसाद कमोसमी न पड़े, पण कमोसमी वरसाद पड़ता हवे खेडूतोना खेती पाक ने थई रह्यु छे नुकसान। रोकड़िया पाक अने खाद्य पाकोमां भारे नुकसानी भीति, तेमज फळ फळादीने पण नुकसान थवाथी आ मावठानो कहर यथावत रह्यो छे। गीर सोमनाथ जिल्लामां कमोसमी वरसादनो कहर, खेडूताना उफा पाकने पारावार नुकसान। जिल्लाभरमां घऊं, चणा, धाणा सहित तड़बूज, टीटी जेवा अने मरची जेवा खेती पाकने व्यापक प्रमाणमां नुकसान थयुं छे, जेने लईने सरकार पासे मददनी गुहार लगावता धरती पुत्रो जोवा मळी रह्या छे। जीहा, राज्य में विस्टम डिस्टम ना कारण राज्य ना दरिया काटाना विस्तार में मावठा पड़वाने हवामान विभाग करेली आगाही साची ठरी छे। तेम गई काल थी ज दिवसभर गीर सोमनाथ जिल्ला में वेरावळ, तालाळा, सूत्रपाड़ा, कोड़ीनार, गीर, गढ़ा ने उना शहर पंथक में काळा डिबांग वादळो साथे वादळछायु वातावरण छवायेलू रह्यु हतु ने गीर सोमनाथ जिल्ला में छ तालुका में वातावरण में गई काले पलटवा बाद मोड़ी रात्रे तालुका में झापटा रूपी वरसाद वरसता जगतना तात आव्या। खेडूत में चिंता प्रसरी गई थी। आ झापटा अचानक पड़वाना कारणे, मावठाना कारणे जिल्लामां वावणी करायेला शियाळु पाकने भारे नुकसान थवानी भीति थी खेडूतो चिंतातूर बन्या। कमोसमीमां मावठाना कारणे गौबाजरी, चणा, कपास जेवा शियाळु पाक तथा गीरनी प्रख्यात केरीना, केसर केरीना पाकने पण भारे नुकसान थवानी भीति खेडूतोमां चिंतानी लागणी जोवा मळी रही छे। खास करीने वेरावळ तालुकामां तरबूज, टीटी, खर्चाळ खेती अने मल्चिंग खेती करता खेडूतोनी हालत कफोड़ी बनी रही छे। कुदरतना केर सामे खेडूत लाचार बने छे त्यारे सरकार मददरूप बने तेवी खेडूतो द्वारा गुहार लगावामां आवी छे। मोड़ी रात्रे थी जिल्लाना छ तालुका पंथकमां झरमर झरमर वरसाद पड़ी रह्यो छे। झापटा वरसवाना शुरू थया छे। समग्र रात्रि दरमियान वरसाद वरस्यो ने दिवस दरमियान पण वरसाद पड़ी रह्यो छे, जेना कारणे जिल्लाना वातावरणमां ठंडक प्रसरी होवाथी लोकोए अहेसास करी रह्या छे ठंडीनो। शियाळानी ठंडी साथे मावઠાના કારણે સતત ફૂંકાઈ રહેલા પવનથી લોકો ઠૂંઠવાયેલા પણ નજરે જોવા મળી રહ્યા છે। અમારા ગામની અંદર આજે તરબૂચનું વાવેતર થયેલું છે, ઉપરાંત પણ ઘણા બધા ખેતીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પણ આ કમોસમી વરસાદના કારણે ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે। ખેડૂત આજે પાયમાલ થઈ રહ્યો છે, આવી સ્થિતિ નિર્માણ થઈ છે। આજે ખાસ કરીને જોવામાં આવે તો તરબૂચનું જે વાવેતર કરવામાં આવ્યું છે, કારણ કે ખેડૂત આજે નવી દ્રષ્ટિથી વિચારતો થયો છે અને એમાં મલ્ટિંગ પાથરી અને ઘણો બધો ખર્ચ કર્યો છે એને, અને એ ખર્ચ ની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આટલું જે વરસાદ થયો છે અને વરસાદના કારણે એની પાછળ જે ખર્ચ થયો છે અને ખર્ચનું પણ પૂરતું વળતર એને મળી શકે તેમ નથી એવી સ્થિતિ આજે નિર્માણ થઈ છે। તો આ પરિસ્થિતિ ની સામે બધા ખેડૂતોની માંગણી એવી છે કે ગવર્મેન્ટ કંઈક વિચાર કરે અને એ ખેડૂતોને કંઈક સારી સહાયની વ્યવસ્થા કરે, અથવા તો એના માટે જે છંટકાવ દવાનો છંટકાવ કરવાનો હોય તો એમાં પણ કંઈક સબસિડીના ધોરણે દવા પરિસ્થિતિ કમોસમી વરસાદને કારણે ઘઉં છે, જુવાર, બાજરા, બરાબર આ મૂળ છે, વરસાદને કારણે ઢળી જશે અને સડી જશે, હવે પછુ છે એને નહીં રહે તો એ ખાઈને બગાડી નાખે છે, બરાબર, એટલે ચારામાંથી ફેલી જશે અને દાણામાંથી ફેલી જશે, અને બાકીનો અમુક ખેડૂત છે નવી ટેકનોલોજીને કારણે વેડાશે, મશીન પાથરીને તરબૂચ કરે છે, ટેટી કરે છે, મરચી કરે છે, પણ એમાંય ખર્ચો હેક્ટરે 37-38 હજાર નો કરે છે, જે ઘઉં નું ઉત્પાદન થાય છે એવડું તો આ મશીન માં ખેડૂત ખર્ચા કરી નાખે છે, ને એ ખર્ચા ને કારણે આજે 60-70% શાકભાજી આવો જે મશીન પાથરી ને કરે છે 60-70% થાળ ફેલ જાય છે। એટલે સતત કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને જે રવિ પાક ની અંદર મોટા પાયે નુકસાન ઉભું થયું છે। ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારની અંદર જો વાવેતર ની વાત કરવામાં આવે તો ઘઉં, ધાણા, ચણા અને શાકભાજી પાકોની અંદર જો વાત કરવામાં આવે તો તરબૂચ, ટેટી, મરચી, ટમેટી, અમેરિકન મકાઈ જેવા બહુમૂલ્ય વર્ધક એટલે કે વધુ ખર્ચાળ ખેતી પાકોનું વાવેતર છે, જેની અંદર આશરે 1 હેક્ટરે 50-55 હજાર જેટલો ખેડૂતને ખર્ચો આવે છે। મીડિયાના માધ્યમથી સરકારને સૌ વિનંતી છે કે જે આ રવિ પાકની અંદર થયેલા નુકસાનનું તાત્કાલિક સહાયનું ચૂકવણું કરવામાં આવે
અને હરોહર જે રોગ જીવાતનો ઉપદ્રવ વધવાનો છે એના કંટ્રોલ માટે થાય અને પેસ્ટિસાઇડ દવાઓ ફૂગનાશક દવાઓનું ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલિક વિતરણ કરવામાં આવે જેથી કરીને આ કુદરતનો જે કહેર છે એની સામે ખેડૂત ટકી રહે.